નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 5 માહિતીનું નિયમન તેનો સ્વાધ્યાય 5.3 એ આજે આપણે જોવાનું છે મિત્રો તેનો દાખલા નંબર 3 છે મિત્રો ગયા વિડિયો લેક્ચર ની અંદર આપણે બે દાખલા જોયા હતા ત્યારબાદ હવે પછીનો જે દાખલો છે દાખલા નંબર 3 સંભાવના શોધો બરાબર તો તે જોઈએ ini antara mitra prasno chhe ke prasno 1 ma eni akruti ma darshak kato vrutansh d par sthir thai teni sambhavna apne shodhvini chhe barabar have d upar sthir thai ahya kato apelo chhe kato c upar avshe kato d upar avshe d upar ave e sambhavna ni satya parinam ek j chhe barabar ek j chhe apni pase to vidyarthi mitro d chhe am kul parinam apne 1 2 3 4 ne 5 thase pan eva d upar ave evu parinam ek j hase barabar तो આપણે અહીંયા લખશું કે ફરતા ચક્રમાં શું લખશું ફરતા ચક્રમાં ફરતા ચક્રમાં ફરતા ચક્રમાં ફરતા ચક્રમાં બાજુમાં 5 વૃતાંશ છે 5 વૃતાંશ છે બરાબર આ 1 2 3 4 અને 5 જે a b c અને d દર્શાવે છે જે a b c અને d દર્શાવે છે બરાબર d દર્શાવતું હોય એવો માત્ર એક જ વૃતાંશ છે d દર્શાવતો હોય એવો એક વૃતાંશ છે બરાબર છે કેવો વૃતાંશ છે એક અને કુલ પરિણામ કેટલા છે કુલ પરિણામ 5 છે કુલ પરિણામ 5 છે 1 2 3 4 અને 5 તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે લખશું કે દર્શક કાટો વૃતાંશ d પર સ્થિર થાય તેની સંભાવના દર્શક કાટો વૃતાંશ d પર સ્થિર થાય તેની સંભાવના બરાબર તેની સંભાવના દર્શક કાટો આ જે કાટો છે d ઉપર આવે એવું સ્થિર થઈ તેવી સંભાવના કે d ઉપર ઈ એક જ વાર આવશે એટલે આપણે અહીંયા લખ્યું છે કે d દર્શાવતો હોય એવો એક જ વૃતાંશ છે એટલે 1 ના છેદમાં કુલ પરિણામ કેટલા છે 5 એટલે 1 ના છેદમાં 5 સંભાવના થશે બરાબર આ આપણો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો તો બીજો ઓપ્શન આપણે જોઈએ તો એની અંદર આપેલું છે કે સારી રીતે ચીપેલા વેલ સફળના 52 પન્નાની જોડમાંથી એક પાનું યથાસ્થિત રીતે પસંદ કરીએ તો એનો કરીએ અને તે એકો હોય એકા મિત્રો 4 હોય પત્તાની કુલ સંખ્યા 52 હોય અહીં લખશું પત્તાની કુલ સંખ્યા 52 છે પત્તાની અંદર કુલ સંખ્યા કેટલી હોય 52 પત્તા હોય બરાબર 52 પત્તામાં 52 પત્તામાં કુલ 4 એકા 4 એકા હોય છે બરાબર 52 પત્તામાં કુલ 4 એકા હોય છે આપણે બધાય જાણીએ છીએ કે પત્તામાં કુલ પત્તાની સંખ્યા 52 હોય એમાંથી 4 એકા હોય 4 દૂડી હોય 4 તેડી એવી રીતે સંખ્યા હોય છે તો 4 એકા હોય તેની સંભાવના આપણે શોધવાની છે તો 52 પત્તામાંથી કુલ 4 એકા હોય તેની સંભાવના કેટલી તો અહીં લખશું એકો મળવાના શક્ય પરિણામો એકો મળવાના શક્ય પરિણામો ચાર છે બરાબર તો અહીં લખશું એકો મળવાની
संभावना बराबर 4 ना छेद में कुल संख्या कुल પોતાની સંખ્યા કેટલી 52 તો આપણે આના છેદ ઉડાડી શકીએ તો 1 4 4 અને 13 ચોકુ 52 તો 4 4 કેન્સલ થશે 1 ના છેદ માં 13 બરાબર તો આવી રીતે મિત્રો આપણે બીજા પ્રશ્નનો જવાબ મેળવી શકીએ હવે મિત્રો આવે છે ત્રીજો પ્રશ્ન તે આપણે જોઈએ મિત્રો ત્રીજો પ્રશ્ન છે કે લાલ સફરજન મળવાની શક્યતા કેટલી બરાબર લાલ સફરજન મળવાની શક્યતા મિત્રો લાલ સફરજન મળવાની શક્યતા જે છે એ બાજુના જે આપણે આલેખ આપેલો છે એની અંદર આપેલો છે વર્તુળમાં ગ્રીન રેડ 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 ગ્રીન રેડ અને ગ્રીન બરાબર લાલ સફરજન રેડ રેડ એટલે લાલ તેના સફરજનની સંભાવના આપણે શોધવાની છે તો મિત્રો એની અંદર આપણે જોઈએ તો કેવી રીતે થશે તો સફરજનની કુલ સંખ્યા 7 છે 1 2 3 4 5 6 અને 7 એટલે કે કુલ સફરજનની સંખ્યા કુલ સફરજનની કુલ સફરજનની સંખ્યા કેટલી છે 7 છે બરાબર તો અહીંયા આપણે લખશું કે શક્ય પરિણામોની સંખ્યા કેટલી 7 શક્ય પરિણામોની સંખ્યા 7 છે બરાબર સફરજનમાં લાલ સફરજન 4 છે આ સફરજનમાં જો મિત્રો લાલ સફરજન મળવાની સંભાવના શોધવાની છે અહીંયા પ્રશ્નમાં આપણને કીધેલું છે લાલ સફરજનમાં 4 લાલ સફરજન છે 4 લાલ સફરજન છે કેટલા સફરજન છે લાલ 4 જો એક રેડ 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 અને રેડ એટલે 4 1 2 3 અને 4 આ સફરજનમાં 4 લાલ સફરજન છે બરાબર લાલ સફરજન મળવાના શક્ય પરિણામો કેટલા પણ થશે 4 થશે તો લાલ સફરજન મળવાની સંભાવના બરાબર લાલ સફરજન મળવાની સંભાવના બરાબર કેટલા સફરજન છે લાલ 4 છેદમાં કુલ સફરજનની સંખ્યા કેટલી 7 તો આ આપણી સંભાવનાનો આપણો જવાબ થઈ ગયો મિત્રો બરાબર તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે જે છે આ દાખલાનો જવાબ આપણે મેળવી શકીએ કદાચ એવી રીતે પણ પ્રશ્ન પૂછવામાં આવે કે લાલ સફરજન મળવાની સંભાવના શોધો અથવા તો લાલ સફરજન મળવાની શક્યતા શોધો બરાબર તો કુલ સફરજનની સંખ્યા 7 પણ લખી શકીએ શક્ય હોય એવા પરિણામો પણ કેટલા છે આપણી પાસે 7 છે એવા લાલ સફરજન જે છે લાલ છે ગ્રીન છે બરાબર તો લાલ સફરજન હોય એવા ની સંખ્યા આપણને જોઈએ છે કે 4 આપેલી છે રેડ કલરના હોય એવી તો લાલ સફરજન 4 છે એટલે લાલ સફરજન મળવાની સંભાવના થઈ 4 છેદમાં કુલ સંખ્યા કેટલી આપેલી છે 7 એટલે એના છેદમાં કેટલા લખીશું 7 બરાબર તો આવી રીતે આપણે આ દાખલાની ગણતરી કરી શકીએ હવે મિત્રો નેક્સ્ટ વિડિયોની અંદર આપણે દાખલા નંબર 4 છે તે જોઈશું આની અંદર સંભાવના જે શોધી છે મિત્રો તે આપણે ખાસ કરીને ઘણી વખત એક્ઝામ ની અંદર પણ આ દાખલો પૂછાતો હોય છે તો આ બધે ખાસ રીડ કરી લેવાનો રહેશે બરાબર તો આ વિડિયો ને આપણે અહીંયા પૂર્ણ કરશું અને નેક્સ્ટ વિડિયો ની અંદર આપણે દાખલા નંબર 4 છે તેની ગણતરી કરીશું બરાબર તો આ વિડિયો ને આપણે અહીંયા પૂર્ણ કરશું જય હિન્દ